वक्र तुंड महाकाय सूर्य कोटि सम प्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्य નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું કૌશિક સહ પ્રણવ સેવા સંસ્થામાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આની આગળના વિડીયોમાં આપણે ધોરણ 7માં અંગ્રેજી વિષયમાં યુનિટ નંબર 2 હાઉ મેની ડીડ યુ માં એક્ટિવિટી નંબર 1 અને 2 સુધીનો અભ્યાસ જોયો હતો, જેમાં આપણે સુભાષચંદ્ર બોઝ વિશે કેટલીક જાણકારી મેળવી હતી. હવે આ વિડીયોની અંદર આપણે આગળની જે એક્ટિવિટીઝ છે નંબર 3 અને એના પછીની તેનો અભ્યાસ જોઈશું. એક્ટિવિટી નંબર 3ની અંદર આ જે યુનિટ છે એનું મુખ્ય લેસન છે 7-1 blow, એટલે એક જ ફટકે 7ને પાડી દીધા. આપણે એવી ભાષામાં કહીએ તો પાડી દીધા, મારી નાખ્યા, એક જ ફટકે 7 જણાને મારી નાખ્યા. આ એક પ્રકાર એક સામાન્ય ખાલી સ્ટોરી છે અને સ્ટોરી સાંભળવાની તમને ખૂબ મજા આવશે. ચલો સ્ટોરીનો અભ્યાસ જોઈએ. વન્સ અપોન અ ટાઈમ ધેર વોઝ અ યંગ બોય નેમ ગોપાલ. એક સમયની વાત હતી કે એક છોકરો હતો કે જેનું નામ ગોપાલ હતું. હી લાઇક જલેબીઝ વેરી મચ, તેને જલેબી ખૂબ ભાવતી હતી. આપણામાંથી પણ ઘણા બધાને જલેબી છે એ તો આપણું રાષ્ટ્રીય મીઠાઈ છે, બરાબર ને? એટલે જલેબી ઘણા બધાને ખૂબ ભાવતી હશે, એટલે આ ગોપાલને પણ જલેબી ખૂબ ભાવતી હતી. વન ડે હી બોટ સમ ફ્રેશ જલેબીઝ, હી પુટ ધેમ ઇન અ ડીશ. હવે એક સમયની વાત છે કે તે સરસ મજાની ફ્રેશ જલેબી છે એ બજારમાંથી ખરીદીને લાવ્યો અને ઘેર લાવીને તેને ડીશની અંદર તે જલેબી મૂકી. આફ્ટર અ વાઇલ હી સો ફ્લાઇઝ બઝિંગ ઓવર ધ જલેબીઝ. હવે થોડા સમય પછી તેણે જોયું કે જલેબી ઉપર કેટલીક માખીઓ છે એ બણબણ કરવા લાગી. ગો ગો અવે ધી ફ્લાઇસ, હી શાઉટેડ. તેણે જોરથી બૂમ પાડી કે જતી રહો ગંદી માખીઓ, એમ કે મારી જલેબી પર શા માટે તમે બણબણ કરો છો. બટ ધે ડીડન્ટ, પણ માખી ગઈ નહીં. હી કિલ્ડ 7 ફ્લાઇઝ એટ 1 blow. તેણે શું કર્યું, એક જ ફટકો માર્યો અને એક જ ફટકાથી 7 માખીઓને મારી નાખી. હી સેડ ટુ હિમસેલ્ફ, વાવ 7-1 blow, આઈ એમ વેરી બ્રેવ. હવે 7 માખી મારી નાખી તેમાં શું, પણ પોતાના વખાણ કરતા કરતા કે વાહ 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 વાહ, હું તો કેટલો બધો બહાદુર છું, એમ કહે છે. મેં એક જ ફટકે 7 જણાને મારી નાખ્યા, પણ એવું નથી કહેતો કે 7 માખીને મારી નાખી. શું કહે છે, એક જ ફટકે 7 જણાને મારી નાખ્યા. હી મેડ અ બિગ બેલ્ટ, હી વ્રોટ 7-1 blow ઓન ઇટ. હવે તેણે શું કર્યું, એક મોટો કાપડનો બેલ્ટ બનાવ્યો અને એ બેલ્ટને પહેરી દીધો, પોતાના ખભાથી નીચે એમ લટકાવી દીધો અને એની ઉપર લખી દીધું કે 7-1 blow, કે એક જ ફટકે 7 જણાને મારી નાખ્યા. એ પોતાની બહાદુરી બતાવવા માટે, લોકોને બતાવવા માટે એણે આ રીતનું કામ કર્યું. ખરેખર એણે શું કર્યું હતું, એક જ ફટકે 7 માણસોને નહીં પણ 7 માખીઓને મારી નાખી હતી, બરાબર ને? પણ પોતે બહાદુર છે, બહુ બહાદુર છે એવું લોકોને જણાવવા માટે એણે આ ખોટું કામ કર્યું કે પોતે એક બેલ્ટ બનાવીને, પટ્ટો બનાવીને એની પર આવું લખી દીધું અને બજારમાં ફરવા લાગ્યું. ધ કિંગ હર્ડ અબાઉટ ગોપાલ. હવે રાજા સુધી આ વાત પહોંચી ગઈ, ગોપાલ વિશે રાજાએ સાંભળી દીધું. હી કોલ હિમ એન્ડ સેડ, ગોપાલ યુ આર અ બ્રેવ બોય. એટલે રાજાએ તેને બોલાવ્યો, પોતાના દરબારમાં બોલાવ્યો અને કહ્યું કે ગોપાલ તું એક ખૂબ જ બહાદુર છોકરો છે, ડી યુ રિયલી કિલ 7-1 blow. રાજાએ પણ એને પૂછ્યું કે શું તું ખરેખર એક જ ફટકે 7 જણાને મારી નાખ્યા, સાચી વાત છે? ગોપાલ સેડ યસ યોર મેજેસ્ટી આઈ ડીડ. ગોપાલે કહ્યું કે હા મહારાજા, મેં એ કામ મેં જાતે કર્યું છે, મેં એક જ ફટકે 7 જણાને મારી નાખ્યા. જો રાજા સામે પણ એ ખોટું બોલ્યો, એવું નથી કહેતો કે માખી મારી નાખી છે, એણે તો એવું સ્વીકારી લીધું કે એણે 7 વ્યક્તિઓને મારી નાખ્યા છે.
The king said, "You know, there are two cruel giants in our kingdom." હવે ગોપાલ ફસાવાનો. રાજાએ શું કહ્યું? શું તું જાણે છે કે અત્યારના સમયની અંદર હમણાં થોડા સમયથી બે ખૂબ જ ઘાતકી ભયંકર બે રાક્ષસો છે, એ રાક્ષસો આપણા રાજ્યની અંદર આવી ગયા છે. તે ટ્રબલ પીપલ, એટલે એ રાક્ષસો દ્વારા લોકોને ઘણી બધી મુશ્કેલીઓનો સહન કરવું પડે છે, લોકોને ઘણી બધી મુશ્કેલી પહોંચાડે છે. દેર ઇઝ નો વન ટુ કેચ ઓર કિલ ધેમ, અને તેમને પકડવા માટે અને મારવા માટે કોઈ પણ તૈયાર નથી, અને કોઈ એવો છે પણ નથી કે એ મોટા રાક્ષસોને મારી શકે. ગોપાલ આસ્ટ, ડીડ એની વન ટ્રાય ટુ કેચ ધેમ બિફોર? એટલે ગોપાલે રાજાને પૂછ્યું કે શું હજુ સુધી કોઈએ એ રાક્ષસોને પકડવાનું કે મારવાનો કોઈ કોશિશ જ નથી કરી? ધ કિંગ રિપ્લાઇડ, યસ, મેની પીપલ ટ્રાઈડ બટ તે ફેઇલ. રાજાએ જવાબ આપ્યો કે હા, ઘણા બધા લોકોએ કોશિશ કરી રાક્ષસોને પકડીને મારવાની, ઘણા બધા લોકોએ કોશિશ કરી પણ તે લોકો રાક્ષસોને મારી શક્યા નહીં, બધા જ એમાં નિષ્ફળ ગયા. યુ આર બ્રેવ, યુ કિલ સેવલ એટ અ ટાઈમ, જાયન્ટ્સ આર ઓનલી ટુ, કિલ ધેમ એન્ડ આઈ વિલ ગીવ યુ અ રિચ રિવાર્ડ. હવે ગોપાલ ફસાયો. મેં તમને કીધું ને, શું કહે છે રાજા, કે ઘણા બધા લોકોએ કોશિશ કરી પણ તે લોકો નિષ્ફળ ગયા રાક્ષસોને મારવા માટે, અને તું તો બહાદુર છે, એમ કે તે તો એક જ ફટકે 7 જણાને મારી નાખ્યા છે અને રાક્ષસો તો ફક્ત 2 જ છે, જા અને રાક્ષસોને મારી નાખ. શું કહે છે રાજા, કે જા અને રાક્ષસોને મારી નાખ, જો તું આ કામ કરી નાખીશ તો હું તને ખૂબ મોટું ઇનામ આપીશ. ગોપાલ ન્યુ હી વોઝ નોટ એબલ ટુ કેચ ઓર કિલ ધ જાયન્ટ્સ. હવે ગોપાલ જાણતો હતો પોતાની અંદર કેટલી શક્તિ છે, એ જાણતો જ હતો, બરાબર ને? એ તો નાટક કરવા માટે, પોતાની બહાદુરી કરવા માટે, બળાયો કરવા માટે લોકોને એવું કહેતો ફર્યો હતો. એ જાણતો હતો કે એની અંદર એટલી સક્ષમતા, કેટલી તાકાત નથી કે રાક્ષસોને પકડે અને એને મારી શકે. બટ ધ કિંગ એન્ડ ધ પીપલ હેડ હાઈ હોપ્સ ફોર ફ્રોમ હિમ. પણ હવે રાજા અને તે રાજાના લોકો છે, એ લોકોએ આ ગોપાલ ઉપર ખૂબ મોટી આશાઓ બાંધી દીધી કે આ ગોપાલ છે, એમને રાક્ષસોથી બચાવશે. બસ લોકોને એવો વિશ્વાસ આવી ગયો ગોપાલ ઉપર કે બસ આ ગોપાલ પર જ આધાર છે. એટલા માટે હવે ગોપાલ બધી બાજુથી ફસાઈ ગયો. હી થોટ ફોર અ લોંગ ટાઈમ, દેન હી વેન્ટ આઉટ ઇન સર્ચ ઓફ ધ જાયન્ટ્સ. હવે ગોપાલ છે એ ઘણો લાંબો સમય સુધી વિચાર્યા કરે છે કે શું કરવું, રાક્ષસોને કેવી રીતે પકડવા, શું કરવું શું નહીં, અને ત્યાર પછી એ રાક્ષસોની શોધમાં નીકળી પડે છે. રાક્ષસોને શોધવા માટે, એમને મારવા માટે નીકળી પડે છે. હી વન્ડર્ડ હિયર એન્ડ ધેર, તે અહીં તહીં બધી જ જગ્યાએ ભટકવા લાગ્યો. કોને શોધવા માટે? પેલા રાક્ષસોને શોધવા માટે. હી રોમ ઇન ધ માઉન્ટેન્સ એન્ડ વેરીસ બટ હી ફેઇલ્ડ, તે પહાડોમાં, ખીણોમાં, બધી જ જગ્યાએ પેલા રાક્ષસોની શોધમાં બધી જગ્યાએ ફરી વળ્યો, બધી જગ્યાએ રખડી વળ્યો પણ તેને રાક્ષસો મળ્યા નહીં. આફ્ટર સમ ડેઇઝ હી વોઝ ગોઈંગ થ્રુ ધ ફોરેસ્ટ. હવે એના પછી થોડા દિવસ પછી તે જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. હી સો ધ જાયન્ટ્સ ધેર, અને ત્યાં જંગલમાં તેણે પેલા રાક્ષસોને જોઈ દીધા. દે વર અંડર અ ટ્રી. ગોપાલ વોઝ સ્કેર્ડ. હી સેડ ટુ હિમસેલ્ફ, ઓ ધ જાયન્ટ્સ આર રિયલી હ્યુજ. હવે રાક્ષસોને ક્યાં જોયા? કે રાક્ષસો જંગલમાં હતા અને એક વૃક્ષ નીચે રાક્ષસો હતા. ગોપાલે તે રાક્ષસોને જોઈને જ ગભરાઈ ગયો અને જાતે જાતે પોતાના મનમાં જ કહેવા લાગ્યો કે અરે ભગવાન, રાક્ષસો તો ખરેખર ખૂબ જ વિશાળ છે અને ભયંકર છે. ધે લુક ક્રુઅલ ટુ, એ ખૂબ જ ભયંકર, ઘાતકી પણ દેખાય છે, ખતરનાક દેખાય છે. ધ ટાસ્ક ઇઝ રિયલી ટફ, આઈ કાન્ટ ફાઇટ વિથ ધેમ. શું એ મનમાં કહે છે પોતાની જાતને કે મને જે કામ મળ્યું છે એ કામ કેવું છે, ખરેખર ખૂબ જ અઘરું છે, ટફ છે, અને હું આ રાક્ષસોને મારી શકું એટલો તાકાતવર નથી. એવું એ મનમાં પોતાની જાતને કહેવા લાગ્યું. હી થોટ ફોર અ વાઇલ. હવે ત્યાં ઊભો ઊભો એ થોડો સમય વિચારતો રહ્યો કે શું કરવું. એમ ગોપાલ છે એ ભલે એટલો બહાદુર નહોતો, પણ ગોપાલ છે ને એ હોશિયાર હતો, ચપળ હતો, ખૂબ જ હોશિયાર હતો. એ થોડો સમય ત્યાં વિચારે છે, જો હોશિયાર ના હોત તો રાજાને ત્યાં જ પોતે સ્વીકારી લેતો કે ના રાજાજી, હું તો ખોટું બોલું છું, હું કંઈ રાક્ષસોને મારવા માટે તાકાતવર નથી. પણ એને કંઈક વિચાર્યું અને રાક્ષસોને શોધવા નીકળ્યું. એ રાક્ષસોને જોઈને ત્યાં થોડો સમય વિચારે છે અને પછી શું કહે છે, આઈ વિલ ટ્રાય. હી સેડ ટુ હિમસેલ્ફ, પોતાની જાતને કહે છે કે હું કોશિશ તો કરીશ જ એમ. હી થ્રુ સમ સ્ટોન્સ એટ ધેમ એન્ડ હિટ હિમસેલ્ફ બિહાઇન્ડ અ ટ્રી. એને એક યુક્તિ કરી, આઈડિયા કરી,
એક ઝાડ પાછળ સંતાઈ ગયો અને ત્યાં સંતાઈને પેલા જે રાક્ષસો ઝાડ નીચે બેઠા હતા, સૂતા હતા, ત્યાં એ લોકો ઉપર એને શું કર્યું, કેટલાક કાંકરાઓ લીધા, પથ્થરો લીધા અને રાક્ષસો ઉપર વારાફરતી ફેંકવા લાગ્યો અને પછી પોતે ઝાડ પછાડી સંતાઈ ગયો. વન જાયન્ટ ગોટ અપ એન્ડ આસ્ક ધ અધર. હવે એમાંથી એક રાક્ષસ છે ઊભો થયો અને બીજાને કહેવા લાગ્યો, ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી, શું તું એ મારા ઉપર પથ્થરો ફેંક્યા? ધ અધર રિપ્લાઈડ, નો આઈ ડિડન્ટ, યુ ડીડ ઇટ, હી શાઉટેડ. શું કહે છે, બીજાએ શું કહ્યું, બીજા રાક્ષસે કે ના મેં નથી કર્યું, મેં નથી ફેંક્યા પથ્થરો, તે ફેંક્યા છે એમ કહે છે. એવી રીતે પેલો બીજો રાક્ષસ પેલા ઉપર બૂમ પાડે છે, વાય ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી, શા માટે તું એ મારી ઉપર પથ્થરો ફેંક્યા? મિત્રો ચિત્રમાં તમે જોવો છો બે રાક્ષસો છે, બરાબર, બે રાક્ષસો કેવા છે, એકદમ ગતકી છે ને એક ઝાડ પછાડી આ યલો કલરની ટી શર્ટ વાળો ગોપાલ છે એના વાળ ઊંચા થઈ ગયા છે, ગભરેલા ચહેરે છે એમ, આંખો પણ મોટી થઈ ગઈ છે અને બીતો બીતો રાક્ષસોને સંતાઈને જોઈ રહ્યો છે, બરાબર ને. એટલે બીજો રાક્ષસ શું કહે છે કે મેં નથી કર્યું પણ તે મારી ઉપર પથ્થરો ફેંક્યા છે. ધ ફર્સ્ટ જાયન્ટ રિપ્લાઈડ, આઈ ડીડ નોટ ડૂ એનીથિંગ. એટલે પહેલા જાયન્ટે પાછું, પહેલા રાક્ષસે પાછું કહ્યું કે મેં કશું પણ નથી કર્યું. યુ થ્રી થ્રુ ધ સ્ટોન્સ એટ મી, તે મારી ઉપર પથ્થરો ફેંક્યા છે. ધ દે બિગેન ટુ ફાઇટ, અને રાક્ષસો આ રીતે બંને જણા એકબીજા સાથે ઝઘડવા લાગ્યા, ફાઇટિંગ કરવા, લડવા લાગ્યા, મારામારી કરવા લાગ્યા. દે ફોટ ફિયર્સલી એન્ડ કિલ ઈચ અધર. હવે બંને રાક્ષસો વચ્ચે ભયંકર યુદ્ધ થયું અને બંને જણાએ એકબીજાને મારી નાખ્યા. જો કહ્યું ને, ગોપાલ છે એ એટલો તાકાતવર નહોતો પણ બુદ્ધિશાળી હતો, બરાબર ને. પેલું કે ને અક્કલગળી અક્કલબળી કે ભેંસ, બરાબર છે. ખરેખર ભેંસ મોટી ના કહેવાય, અક્કલ જ મોટી કહેવાય. બુદ્ધિશાળી વ્યક્તિ હોય તો ગમે તેવા તાકાતવર વ્યક્તિ હોય કે સામે ગમે તેવું તાકાતવર વ્યક્તિ હોય ને તેને પોતાની બુદ્ધિથી હરાવી શકે છે. મિત્રો અહીં આપણે આ સ્ટોરી પૂરી થાય છે. હવે આ સ્ટોરીને આધારે કેટલાક ક્વેશ્ચન આન્સર છે, એ ક્વેશ્ચન આન્સરનો આપણે અભ્યાસ કરીએ. ચલો જો, વોટ ડીડ ગોપાલ લાઈક ટુ ઈટ, ગોપાલને શું ખાવાનું ગમતું હતું? ઓફકોર્સ કઈ સ્વીટ? હા, જલેબી. તે ઓપ્શન એ છે, જલેબી. નંબર ટુ જો, વિચ ઇન્સેક્ટ્સ વર બઝિંગ ઓવર ધ જલેબીસ. હવે જલેબી ઉપર કયું જીવજંતુ છે, કયું જંતુ છે એ ગણગણ બણબણતું હતું? શું હતું? ફ્લાઇઝ, બરાબર ને, માખીઓ હતી. નંબર થ્રી છે, હુ કિલ ધ જાયન્ટ્સ, રાક્ષસોને કોણે માર્યા? હવે અહીં એવું કહ્યું છે, ધ કિંગ, ગોપાલ, લાયન અને ધે કિલ ઇચ અધર. તો આપણે અહીં જે સેકન્ડ નંબર ઉપર ટ્રુ માર્ક કર્યું છે એટલે ગોપાલે જ એમ તો જોવા જઈએ તો માર્યા કહેવાય એ લોકોને, કેમ કે ગોપાલે આઈડિયાથી એ લોકોને માર્યા છે. પણ આ જે ડી નંબરનો એક આન્સર છે એ પણ આપણે કહી શકીએ કે ધે કિલ ઇચ અધર, બંને જણા ફાઇટિંગ કરીને એકબીજાને મારી નાખ્યા હતા, બરાબર ને. એટલે બે આન્સર એવા છે કે જેની અંદર આપણે સાચું આપી શકીએ. નંબર ફોર છે, વોઝ ગોપાલ બ્રેવ ઓર ક્લેવર, હાઉ કેન યુ સે દેટ. શું ગોપાલ હોશિયાર હતો અને બહાદુર પણ હતો, એવું તમે કેવી રીતે કહી શકો છો? યસ, આપણે કહી શકીએ કે ગોપાલ છે એ ક્લેવર હતો, હોશિયાર હતો. ગોપાલ વોઝ ક્લેવર બીકોઝ હી પ્લેડ અ ટ્રીક એન્ડ મેડ ટુ જાયન્ટ્સ ફાઇટ એન્ડ કિલ ઇચ અધર. કારણ કે તેણે એક આઈડિયા વિચારી, યુક્તિ વિચારી પોતાની હોશિયારીથી અને રાક્ષસોને એકબીજા સાથે અંદર અંદર લડાવી દીધા અને એક બંને જણાને એકબીજા સાથે એકબીજાનું મૃત્યુ કરાવી દીધું, મરાવી નાખ્યા આપણે. એટલે આપણે કહી શકીએ કે ગોપાલ છે એ બ્રેવ નહીં પણ ક્લેવર હતો. સવાલ મેં પૂછ્યું કે બ્રેવ છે કે ક્લેવર હતો એમ, તો આપણે કહી શકીએ કે એ ક્લેવર હતો, બરાબર ને, હોશિયાર હતો. હવે આગળ શું કહ્યું છે તે જો, વાર્તા આધારિત નીચેના વાક્યો વાંચો અને યોગ્ય ક્રમમાં ગોઠવી આપેલા ખાનામાં તેનો નંબર લખો. એટલે અહીં વાર્તા મુજબ છે, એ ક્રમ મુજબ આપણે વાક્યો ગોઠવવાના છે, ઉલટ સુલટ વાક્યો થઈ ગયા છે. પહેલાં તો આપણે જોઈ લઈએ, ધ કિંગ આસ્ક્ડ ગોપાલ ટુ કિલ ધ જાયન્ટ્સ, રાજાએ ગોપાલને રાક્ષસોને મારવાનું કહ્યું. સેકન્ડ સેન્ટન્સ જુઓ, ગોપાલ કિલ સેવન ફ્લાઇઝ એટ અ બ્લો, ગોપાલે સાત માખી એક જ ફટકે મારી નાખી. થર્ડ નંબર છે, ધ જાયન્ટ્સ ડાઇડ, રાક્ષસો મરી ગયા. ધ જાયન્ટ ફોટ વિથ ઇચ અધર, રાક્ષસો એકબીજા સાથે લડવા લાગ્યા. અને નંબર ફાઇવ વાળું વાક્ય શું છે, ગોપાલ થ્રુ સમ સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ, ગોપાલે કેટલાક પથ્થરો છે એ રાક્ષસો ઉપર ફેંક્યા. તો મિત્રો હવે સૌથી પહેલાં કયું વાક્ય આવી શકે છે, જો નંબર ટુ વાળું, જો સેકન્ડ નંબર, ગોપાલ કિલ સેવન ફ્લાઇઝ એટ અ બ્લો, ગોપાલે સાત માખીઓ એક જ ફટકે મારી નાખી. હવે એના પછી વાર્તાના ક્રમ મુજબ કયું સેન્ટન્સ આવવું જોઈએ? યસ, નંબર વન વાળો. આપણે અહીં તમને બ્લેન્ક બોક્સની અંદર મેં નંબર લખી દીધા છે. નંબર વન વાળું જુઓ, ધ
king asked Gopal to kill the giants. રાજાએ ગોપાલને રાક્ષસને મારવાનું કહ્યું. આ સેકન્ડ નંબર પર આવશે સ્ટોરી પ્રમાણે. હવે નંબર થ્રીવાળું વાક્ય કયું આવવું જોઈએ? આગળ જુઓ, ધ જાયન્ટ ડેટ છે, ડાઈટ છે, તો છેલ્લું આવવું જોઈએ, બરાબર ને? નંબર ફાઈવવાળું વાક્ય છે, ગોપાલ થ્રુ સમ સ્ટોન્સ એટ ધ જાયન્ટ. ગોપાલે રાક્ષસ ઉપર કેટલાક પથ્થરો ફેંક્યા. ત્યાર પછી ચોથા નંબરનું વાક્ય છે, ચોથા નંબર પર જ આવશે, બરાબર ને? કે રાક્ષસ ઉપર પથ્થર ફેંક્યા, ત્યાર પછી શું કર્યું? ધ જાયન્ટ્સ ફોટ વિથ ઈચ અધર. રાક્ષસો એકબીજા સાથે લડવા લાગ્યા, બરાબર. અને લાસ્ટ કયું આવશે ફાઈવ નંબરના? યસ, નંબર થ્રીવાળું, ધ જાયન્ટ્સ ડાઈટ. ઓકે મિત્રો, આ વિડીયોમાં આપણે અહીં સુધીનો જ અભ્યાસ જોઈશું. હવે આગળની જે એક્ટિવિટી નંબર ફોર છે, ત્યાંથી ફાઈવ અને સિક્સ સેવન છે, એ આગળના વિડીયોની અંદર આપણે જોઈશું. ઓકે, ગુડ ડે, ગુડ બાય, થેન્ક યુ.